કેમ છે વિદ્યાર્થી મિત્રો? સારું. ઘણા દિવસ બાદ ફરી આજે આપણે બીએ ની અંદર પાઠ નંબર 4 જે ભણી રહ્યા છીએ એમાં વ્યવસ્થાતંત્રની આપણે વાત ચાલુ છે. અગાઉ આપણે વ્યવસ્થાતંત્રનો અર્થ, તેના લક્ષણો, મહત્વ અને એના પ્રકારો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. એમાં આપણે જોયું તો કે રેખીક વ્યવસ્થાતંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, શ્રાણિક વ્યવસ્થાતંત્ર, ત્યારબાદ વૈદિક વ્યવસ્થાતંત્ર અને અવૈદિક વ્યવસ્થાતંત્ર. મેં તમને અગાઉ પણ કીધું એ પ્રમાણે કે વ્યવસ્થાતંત્રના મુખ્ય 5 પ્રકારો છે, બરાબર. તમને ખાલી નામ પૂછે તો 2 માર્કનો પ્રશ્ન, અને ખાસ કરીને તમને એમ પણ પૂછે કે વૈદિક વ્યવસ્થાતંત્ર વિશે માહિતી આપો 5 માર્ક, અથવા એમ પૂછે વ્યવસ્થાતંત્રના મુખ્ય પ્રકારો જણાવી રેખીક વ્યવસ્થાતંત્ર વિશે વિસ્તૃત માહિતી આપો. હવે આપણે જોઈએ, આજે આપણે જોવાનું છે વૈદિક વ્યવસ્થાતંત્ર એટલે શું, બરાબર. તો કે એકમના સંચાલકો દ્વારા, તેના પર મિત્રો, એકમના સંચાલકો દ્વારા જે એકમ ચલાવતા હોય એના જે મેનેજમેન્ટ કરતા હોય એ લોકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે માળખું રચાય એને શું કહેવાય? તો કે વૈદિક વ્યવસ્થાતંત્ર. બરાબર. કોઈ એકમ હોય, માનો કે કોઈ ફેક્ટરી છે, તો ત્યાં એનું જે ધ્યેય હોય કે આ વર્ષે આટલું ઉત્પાદન કરવું છે, એ ધ્યેયને સિદ્ધ કરવા માટે પછી વ્યક્તિ અને કાર્ય વચ્ચેના જે સંબંધો જે બને છે માળખું, બરાબર, એને આપણે શું કહીશું? તો કે વૈદિક વ્યવસ્થાતંત્ર. પછી કાર્યની વહેંચણી થશે અને કાર્ય સોંપી દેવામાં આવશે કે તમારે આ કામ કરવાનું છે, આ સિસ્ટમથી કામ કરવાનું છે, આ પદ્ધતિથી કામ કરવાનું છે, આટલું કામ કરવાનું છે, આટલા વાગ્યા સુધી કામ કરવાનું છે, આવી રીતનું કામ કરવાનું છે, બરાબર. એક અગાઉથી જ કહી દેવામાં આવે છે એને શું કહેવાય? તો વૈદિક વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ ટૂંકમાં આ રેખીક વ્યવસ્થાતંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર એ બંને શું છે? તો વૈદિક વ્યવસ્થાતંત્રના પ્રકારો, બરાબર. જોઈએ આપણે એના લક્ષણો. મિત્રો, મહત્વપૂર્ણ લક્ષણો પૂછો તો 2 માર્ક, તમને લાક્ષણિકતાઓ સમજાવો તો 5 માર્ક, અથવા 2નો તફાવત પણ પૂછશે, વૈદિક અને અવૈદિક વ્યવસ્થાતંત્ર વચ્ચેનો તફાવત સમજાવો. જોઈએ આપણે લાક્ષણિકતાઓ. પહેલું છે તો કે વૈદિક માળખું, બીજું તો કે અપરિવર્તનશીલ, ત્રીજું તો ઉપરથી નીચે સત્તા સોંપણી, ચોથું મોટું કદ, પાંચમું ચોક્કસ સંબંધો અને છઠ્ઠું છે માહિતી સંચાર. જોઈએ મિત્રો આપણે તો વૈદિક માળખું. અહીંયા વૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું કેવું છે? તો કે વૈદિક સભાનતાપૂર્વક અગાઉથી જ વ્યક્તિઓને કાર્યની જે સોંપણી છે કરી દેવામાં આવે છે, કાર્ય અંગેનું એને જ્ઞાન આપી દેવામાં આવે છે, કાર્ય અંગેને માહિતગાર કરી દેવામાં આવે છે, અગાઉથી જે માળખું છે સ્પષ્ટ કરી દેવામાં આવે છે કે તમારે એટલા કામ કરવાનું છે, આ રીતનું કામ કરવાનું છે, આ લોકોને પૂછીને કામ કરવાનું છે, બરાબર. ટૂંકમાં વૈદિક માળખું આખું સભાનતાપૂર્વક છે, બરાબર. ટૂંકમાં અગાઉથી જ એના નિયમોથી એ માળખું છે એ ચાલે છે. ત્યારબાદ જોઈએ અપરિવર્તનશીલ. મિત્રો, વૈદિક માળખું કેવું છે? તો કે અપરિવર્તનશીલ. સમય, સંજોગો, જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફારો કરી શકાય. માનો કે કોઈ કર્મચારીઓની જરૂર પડી તો એને બોલાવી શકાય, કાંઈ ઉત્પાદનમાં ફેરફાર કરવો છે તો કરી શકાય, કર્મચારીની સંખ્યામાં ઘટાડો કરવો હોય તો કરી શકાય, બરાબર. ઉત્પાદનમાં કોઈ વધારો કરવો હોય તો કરી શકાય, ટાઈમમાં કોઈ ચેન્જીસ કરવું હોય તો થઈ શકે. એટલે કે અપરિવર્તનશીલ, એટલે કે ફેરફારો શક્ય છે. ત્યારબાદ જોઈએ ઉપરથી નીચે તરફ સત્તા સાંભળી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મેં કીધું એમ વૈદિક વ્યવસ્થાતંત્રની અંદર ઉપરથી નીચે તરફ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર હોય કે એમપી હોય, ત્યાંથી મધ્ય સપાટી તળ સપાટી સુધીની સત્તાની સોંપણી છે એ જતી હોય છે રેખીક રીતે, આમ ટૂંકમાં ઉપરથી નીચે તરફ. આજે જેવું હુકમોનું પાલન ઉપરથી નીચેની સપાટીઓ તરફ થતું હોય છે, તે લોકો જોબરો કામદારો સુધીનો એ પ્રવાહ છે એ સારું રહેતો હોય છે. એટલે કે વૈદિક વ્યવસ્થાતંત્રની અંદર
ऊपर से नीचे तक जो ऊंधुर तक सत्ता स्वामी से नीचे ने ऊपर तक नहीं जाती पर ऊपर से नीचे तरफ से ये सत्ता स्वामी जाए से। ત્યારે બધા આપણે જોઈએ મોટું કદ મિત્રો આ વૈદિક વ્યવસ્થા તંત્ર મોટા ભાગે ક્યાં શક્ય બને તો કે જ્યાં કદ બહુ મોટું હોય જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બરાબર અદાણીનું કોઈ જૂથ છે જીઆઈડીસી છે મોટી ઇન્ડસ્ટ્રી હોય મોટું કારખાનું હોય વિશાળ પાયા ઉપર જે કારખાનું હોય એકમની અંદર મોટી સંખ્યામાં કામદારો કામ કરતા હોય ત્યાં આ શક્ય બને છે એટલે કે જ્યાં મોટું કદ હોય ત્યાં વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ ફિટ બેસે છે બરાબર ત્યાં એ અનુકૂળ આવે છે ત્યારબાદ જોઈએ એના ચોક્કસ સંબંધો કર્મચારીઓ વચ્ચેના ચોક્કસ સંબંધો સ્થાપિત થાય છે એકદમ મોટું એકમ હોય ને કેટલાય પ્રકારના કર્મચારીઓ થી કામે આવતા હોય છે એમાં એકદમ સંચાલકો અધિકારીઓ ઉપરાંત કર્મચારીઓ વચ્ચેના સંબંધો સ્થાપિત થાય છે એટલે કે એકબીજી સાથેના સંબંધો વધુ પડતા ગાઢ બને છે અને રૂટીન પ્રમાણે કામ ચાલે છે અને સંબંધો ઉપર જ આપણું જે માળખું રચાય એના કારણે એકમની કાર્યપદ્ધતિમાં પણ ફેરફાર થાય છે એકમથી વધુ મજબૂત બને છે એકમની અંદર ઉત્પાદન પણ છે એ વધી શકે છે એટલે અહીંયા ચોક્કસ સંબંધો જોવા મળે છે મિત્રો આ વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર માહિતી સંચાર પણ શક્ય બને છે એટલે કે અહીંયા ઉપરથી નીચેની સપાટી તરફ માહિતી સંચારનો પ્રવાહ છે એ રહેતો હોય છે એટલે કે જે કાંઈ અપડેટ હોય કોઈ નવી માહિતી હોય કોઈ જ્ઞાનને લગતી હોય કૌશલ્ય હોય કે કોઈ 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 બીજી કોઈ ઇન્ફોર્મેશન હોય તો એ પણ અહીં શક્ય બને છે ત્યારબાદ આપણે જોઈએ મિત્રો અવૈધિક વ્યવસ્થા તંત્ર જોઈએ અવૈધિક વ્યવસ્થા તંત્ર જોઈએ મિત્રો આપણે અવૈધિક વ્યવસ્થા તંત્ર તો કે કોઈ પણ સભાનતા પૂર્વકના હેતુ સિવાય જો મિત્રો અહીંયા શું છે કે કોઈ પણ સભાનતા પૂર્વકનો કોઈ હેતુ નથી અહીંયા શું હતો નિશ્ચિત હેતુ ધ્યેય અહીંયા કોઈ એવો નિશ્ચિત ધ્યેય નથી સભાનતા પૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે બધા છે ને મારું કે કોઈ ધંધામાં નિષ્ફળતા હોય તો બધા જ એકમોથી જવાબદારી સ્વીકારે ધંધાની અંદર પ્રગતિ થઈ હોય તો બધા જ કર્મચારીઓનો ફાળો છે એ અહીંયા નોંધવામાં આવે છે બધા જ કર્મચારીનું મહત્વ છે આંકવામાં આવે છે એટલે કે સામૂહિક પરિણામો ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આપોઆપ આમાં કોઈ રચના નથી થતી કે તમે મેનેજર તમે આ કર્મચારી વિશે કામ કરશો તમારે છે આ વિભાગ સંભાળવાનો છે તમારે નાણાં વિભાગ સંભાળવો વહીવટી વિભાગ સંભાળવો એવી અહીંયા કોઈ પણ પ્રકારની રચના કરવામાં આવતી નથી એટલે કે આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર અહીંયા મેં કીધું એમ કોઈ આમ કોઈ લેખિત રીતે કે કોઈ વૈધાનિક રીતે કોઈ માળખું બનાવવામાં આવતું નથી પરંતુ સભાનતાપૂર્વકના ધ્યેય વગર એકમને કઈ રીતે ઓછે લઈ જવું એકમમાં ઉત્પાદનમાં કઈ રીતે વધારો કરવો એની અંદર સામૂહિક કર્મચારી વધારે જે ફાળો આપવામાં આવે છે આપોઆપ રચાયેલ એના માટે કોઈને ફોર્સ કરવા નથી આવતો કે ભાઈ તમે આવો અમારા એકમમાં જરૂર છે આપોઆપ રચાયેલું એક પ્રકારનું આંતરિક સંબંધ અને અંદર જે કર્મચારીઓ જોડાય છે એ આંતરિક રીતે બધા સંબંધોથી જોડાય છે એને હું આપણે કહીશું અવૈધિક વ્યવસ્થા તંત્ર જોઈએ મિત્રો આપણે એના લક્ષણો અવૈધિક માર્ગ મિત્રો મેં અગાઉ કીધું અહીંયા આંતર સંબંધોથી ઉદ્ભવે છે અહીંયા કોઈને ફોર્સ કરવા નથી આવતું ભાણે કહેવા નથી આવતું કે ભાઈ તમે આમાં જોડાઓ અને તમે આ નીતિ નિયમોમાં પાલન કરો આમાં તો બધા એકમોની અંદર બધા જ કર્મચારીઓ હળી મળી એકબીજા આંતર સંબંધોથી જોડાય છે ઉદ્ભવે છે
એટલે કે આની કોઈ વિધિવત રચના કરવામાં આવતી નથી. ત્યારબાદ જોઈએ માનવ વર્તણૂક આધારિત મિત્રો, આની અંદર માનવ વર્તણૂક છે ને વધારે જોવા મળે. લાગણી હોય, મૂંઝો હોય, તમારો શોખ શું છે, શોખ પ્રમાણે કામ કરો, તમારી ટેવ કેવી છે, બરાબર, તમારા મૂલ્યો શું છે, એ બધું જોવામાં આવે છે. કોઈ કર્મચારીને બે દિવસની રજા જોતી હોય તો એમાં કોઈ એવી નોટિસ આપવી ને એના માટે બધું રજા માંગવી, ખાસ કરીને પરિપત્ર તૈયાર કરો, એવું લગભગ આમાં નથી. તમારી લાગણી કેવી છે, કોઈ કર્મચારીને કંઈક તકલીફ હોય તો એ તકલીફ પણ દૂર કરવામાં આવે છે. એટલે કે અહીંયા માનવ વર્તણૂક છે ને મિત્રો, એ વધારે મહત્વનું છે, બરાબર. અહીંયા કોઈ જાતની એવી નોટિસો છે એ આપવામાં આવતી નથી, કોઈ જાતનું કર્મચારી ઉપર ખાસ પ્રેશર કરવામાં આવતું નથી. એટલે કે લાગણી, મૂંઝવણ, તમારી ટેવ, બરાબર, તમારો શોખ કેવો છે એને અનુરૂપ અહીંયા કાર્ય કરવામાં આવે છે. પરિવર્તનશીલતા મિત્રો, સંપૂર્ણપણે કોઈ પણ વિભાગમાં ફેરફાર કરવો તો એમાં કોઈ બંધન નથી. ઉત્પાદન વિભાગની અંદર કંઈક ઉત્પાદનમાં છે કંઈક બદલાવ લાવવો છે તો ચોક્કસપણે કરી શકો. વેચાણ વિભાગમાં કંઈક બદલાવ કરવો છે તો એમાં કોઈ નિયમો નથી, થઈ શકે. નાણાકીય વિભાગની અંદર કાંઈ બદલાવ કરવો તો એ પણ થઈ શકે. એટલે કે અહીંયા કોઈ જાતનું જળ વલણ અપનાવવામાં આવતું નથી. એટલે કે પરિવર્તનશીલતા જરૂર છે, બરાબર, ફેરફારોને અવકાશ છે. ત્યારબાદ જોઈએ સાર્વત્રિક મિત્રો, તમને એમ થતું છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે માત્ર ઉદ્યોગમાં જ અનુકૂળ છે એવું નથી. કોઈ પણ માત્ર ઉદ્યોગમાં જ એવું નહીં, કોઈ સામાજિક માળખું હોય, કોઈ આર્થિક માળખું હોય, કોઈ સાંસ્કૃતિક માળખું હોય, કોઈ કૌટુંબિક માળખું હોય, કે પછી કોઈ પણ પ્રકારનું રચનાત્મક માળખું હોય, કે કોઈ મેં કીધું એમ પોલિટિક્સ ડિપાર્ટમેન્ટ હોય, તો ત્યાં પણ અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એનાથી જો એ કાર્ય કરવામાં આવે તો જરૂર એના પરિણામો છે એ સારા મળે છે. એટલે કે માત્ર કોઈ ઉદ્યોગ પૂરતું જ આપણે જતી નથી, સાર્વત્રિક જોવા મળે છે. તમે બે મને પ્રશ્ન પૂછાય કે અવૈધિક માળખું સાર્વત્રિક છે સમજાવો, તો તમે આનો જવાબ લખી શકો કે માત્ર ઉદ્યોગમાં જ નહીં, પરંતુ સમાજનું કોઈ બી માળખું હોય, પછી સિવાય આર્થિક હોય કે રાજકીય હોય કે પછી કોઈ મંડળ હોય કે પછી કોઈ ધાર્મિક કોઈ વ્યવસ્થા તંત્ર હોય, તો ત્યાં પણ અવૈધિક વ્યવસ્થા તંત્ર દ્વારા જો કામ પાર પાડવામાં આવે તો ત્યાં એ સફળ થાય છે. જોઈએ અવૈધિક માહિતી સિદ્ધાંત. અહીંયા મિત્રો કોઈ એકદમ લેખિત કરાર કરવામાં આવતો નથી, કોઈ અહીંયા એવી કોઈ નોટિસો કે પરિબંધો હોતા નથી, બધું મૌખિક અત્યંત જલ્દી. માનો કે કોઈ કોઈ માહિતી દેવાની છે તો ફટાફટ એને પહોંચાડી દો. હં, એના માટે કોઈ ઉપરથી કંઈક પરિપત્ર બનાવવો પડશે અને કંઈક જીઆર બનાવવો પડશે, એવું કશું નહીં. ઝડપી અત્યંત મૌખિક મોટે સૂચના આપી દો કે સાહેબ કાલે નહીં આવું, વાંધો નહીં, ઓકે, થેન્ક યુ, વાત તે હોડી પછી તમે રજા સિટી લગતો જાઓ, ઉપર સાહેબ સહી કરે, મંજૂર કરે, તમારા મહિનાનો પગાર આ રીતનો થશે, એવું કશું નહીં. માત્ર મૌખિક અત્યંત ઝડપી, એના માટે બહુ ટાઈમ વેસ્ટ છે થતો નથી. મિત્રો અહીંયા નાનું કદ વ્યક્તિગત સંબંધો પર, મેં અગાઉ કીધું વૈદિક વ્યવસ્થા તંત્ર છે એ મોટું કદ હોય ને ત્યાં અનુકૂળ છે, જ્યારે અવૈદિક વ્યવસ્થા તંત્ર છે જ્યાં કદ નાનું હોય ત્યાં અનુકૂળ છે. સ્વાભાવિક છે કે તો જ આ બધું થઈ શકે. બહુ વિશાળ પાયા ઉપર આ બધું કરવા જઈએ તો ઘણા બધા પ્રશ્નો છે એ ઊભા થાય. એટલે કે જ્યાં નાનું કદ છે ત્યાં અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ સફળ થાય છે. મેં કીધું કોઈ હીરાનું કારખાનું હોય, કોઈ મેં કીધું નાની ફેક્ટરી હોય, કોઈ પાપડ બનાવવાનું એકમ છે તો ત્યાં કદાચ અનુકૂળ પડે. કોઈ દોરા બનાવવાનું કોઈ કારખાનું છે, ચપ્પલ બનાવવાની કોઈ નાનું કારખાનું છે વગેરે. ત્યારબાદ જોઈએ અંકુશનો અભાવ. મિત્રો અગાઉ કીધું અહીંયા કોઈ પણ પ્રકારનું નિયંત્રણથી કાર્ય થતું નથી. મોટા ભાગે છે એકદમ કર્મચારીઓ દિલ દઈને પોતાની રીતે કામ કરે છે. કોઈની ભૂલ પડી હોય તો એવો ખાસ કોઈ અંકુશ મૂકવામાં આવતો નથી, બધા પોતપોતાની રીતે સહજ રીતે કામ કરે છે, એકબીજીના સંબંધોથી કામ કરે છે, એકબીજીનો ટેકો મળે છે, સપોર્ટ મળે છે, અને એના દ્વારા લગભગ અહીંયા કોઈ નિયંત્રણની જરૂર પડતી નથી. ત્યારબાદ જોઈએ વૈદિક વ્યવસ્થા તંત્ર અને પૂરક. મિત્રો અવૈધિક વ્યવસ્થા તંત્ર એવું છે કે જો આની અંદર તમારી પાસે કંઈ નોલેજ જ્ઞાન કે તમારી પાસે જે કંઈ આવડત હોય એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં પણ કામ લાગે છે. એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં પણ સહભાગી થાય છે, બરાબર. તો અહીંયા સુધી રાખીએ મિત્રો, ત્યારબાદ આપણે આગળ વિશેષ બીજો એકમ છે એનો અભ્યાસ કરીશું.